नमस्कार विद्यार्थी मित्रों, माँ आशापुरा विद्या संकुलना ऑनलाइन टीचिंग ग्रुप में आपनु स्वागत है। आपणे धोरण 10 विज्ञान में प्रकरण नंबर 10 नो अभ्यास करी रहा छे, जेनु नाम छे प्रकाश परावर्तन अने वक्रीभ्रमण। तो हवे काल आगळना वीडियो में आपणे गोलीय अरीसा विषयनी समझ मेळवी हती अने तेना उपर हवे आजे आपणे जोशुं के तेना उपर कोई प्रकाशना किरण आपत थाय छे तो ते केवी रीते परावर्तन पामे छे। चलो जो पहले जो ही नहीं है तो आज का प्रश्न शू है। भिन्न भिन्न प्रकार किरणों लई गोलीय अरीसा वड़े रचाता प्रतिबिंबनु स्थान केवी रीते नक्की करवामां आवे ते किरणाकृति द्वारा समझावो। भिन्न भिन्न प्रकार किरणों लई एटले के आपणे अलग अलग प्रकार किरणों लईने तेना द्वारा कई रीते गोलीय अरीसा अथवा गोलीय अरीसा पर प्रतिबिंब रचाय छे तेनी समझ पहले किरण आकृति द्वारा मेळवीशुं। चलो तो पहलू जोईए तो पहलू छे मुख्य अक्ष ने समांतर। तो पहले आपणे लई लईए मुख्य अक्ष कयो तो आपणो विद्यार्थी मित्रों पहले अरीसा गया हता आपणा बे एक अंतर्गोळ अने बीजुं बहिर्गोळ। तो चलो सौथी पहलू कयुं छे मुख्य अक्ष ने समांतर। चलो हवे अहींयाथी मुख्य अक्ष हूँ लई लउं, आ पी मारो ध्रुव, आ सी, अने जे वच्चेथी आपणे काल्पनिक रेखा लीधी ए आपणो शुं थशे तो मुख्य अक्ष। हवे अहींया शुं कीधुं छे मुख्य अक्षने समांतर, एटले के आने समांतर आपणने किरण लेवानुं छे। जे हूँ अहींया लउं छुं, जो मुख्य अक्षने समांतर हूँ किरण लईश, ધારો કે અહીંયા બધા કિરણ છે એ પરાવર્તિત થાય છે એફ, તો સે મુખ્ય અક્ષને સમાંતર હું કિરણ લઈશ તો સપાટી પર એટલે કે પરાવર્તક સપાટી પર આવી અને એફમાંથી પસાર થાય છે એટલે આપણને આવી કિરણાકૃતિ મળે છે। પહેલી કોના માટે છે આ? તો આ છે અંતર્ગોળ અરીસા માટે। હવે એવી જ રીતે બહિર્ગોળ અરીસા માટે લઈએ તો આપણું પી, અને હવે શું હતું કાલે વિદ્યાર્થી મિત્રો કે બહિર્ગોળ અંતર સોરી બહિર્ગોળ અરીસામાં એફ અને સી છે એ ક્યાં હોય છે? અરીસાની પાછળ। હવે અહીંયાથી હું મુખ્ય અક્ષને સમાંતર કિરણ લઉં છું તો અહીંયા કેન્દ્રિત થાય છે એવું શું થાય છે? એમાંથી પસાર થાય છે એવું વાસ થાય છે અને ફરી પાછો અહીંથી પસાર થાય છે એટલે કે અહીંથી જ પરાવર્તન પામે છે। અહીંથી આપાત કરીએ છીએ આપણે સમાંતર અને આ બાજુથી ફરી પાછું પરાવર્તન પામે છે એટલે કે મુખ્ય અક્ષ સમાંતર આપણે કિરણ લીધું, આપાત કર્યું તો એફમાંથી આ એફમાંથી પસાર થાય છે કોના માટે છે? તો અંતર્ગોળ અરીસા માટે, અને એફ પરથી વિકેન્દ્રિત થતું હોય એવું આપણને અહીં ભાસ થાય છે કે અહીં ભેગા થાય છે અને અહીંથી જ પાછું શું થાય છે? પરાવર્તન પામે છે। ચલો હવે બીજું જોઈએ તો મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ, મુખ્ય કેન્દ્ર। ચલો પહેલે અરીસા લઈ લઈએ, હવે મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતું કિરણ એટલે આપણું શું થશે? એફ, મુખ્ય કેન્દ્ર એફ છે આપણું। તો હવે અહીંયાથી કિરણ લઈ લઉં હું, એફમાંથી પસાર થતું હોય તેવું કિરણ, તો એફમાંથી પસાર થતું હોય તેવું કિરણ હું જો લઉં છું તો કિરણ પરાવર્તન પામી મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે એટલે કે સી અને પી જે કાલ્પનિક રેખા આપણી મુખ્ય અક્ષ છે તેને સમાંતર પરાવર્તિત થાય છે। એફમાંથી પસાર થતું કિરણ આપણે આપાત કરીએ છીએ તો મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તિત થાય છે। ચલો એના પછી હવે બહિર્ગોળ અરીસા માટે જો હું હવે અહીંયા આપણું એફ અને સી ક્યાં છે તો
પાછળના બિંદુ. હવે અહીંયાથી હું પરાવર્તિત કરું છું, એવો આપણને શું થાય છે અહીંયા આગળ, તો અહીં પણ અહીંયાથી પાછું પરાવર્તન પામશે. અહીંથી હું આપાત કરું છું એટલે મુખ્ય અક્ષને સમાંતર દિશામાં પરાવર્તન પામશે. સમજાય ગયું વિદ્યાર્થી મિત્રો? કે મુખ્ય કેન્દ્રમાંથી એટલે કે એફમાંથી જો અહીંથી પસાર થતું હોય તો એવું આપણને ભાસ થાય છે, એટલે ફરી પાછું અહીંથી પરાવર્તન પામશે. ચલો હવે ત્રીજું કયું છે, તો વક્રતા કેન્દ્ર સીમાંથી પ્રકાશનું કિરણ પરાવર્તન પામી તે જ પથ પર પાછું ફરે છે. હવે ક્યાંથી કીધું છે પ્રકાશ, અહીંયા પી, આ એફ અને આ સી. હવે ક્યાંથી આપાત થાય છે? પ્રકાશનું કિરણ સોરી વક્રતા કેન્દ્ર સીમાંથી, એટલે કે અહીંથી પ્રકાશનું કિરણ આપાત થશે. હવે જો અહીંથી આપાત થાય છે તો વક્રતા કેન્દ્રમાંથી જો કિરણ આપાત થતું હશે તો એ જ પથ પર પાછું પરાવર્તન પામે છે, એટલે કે ત્યાંથી જ પાછું પરાવર્તન પામે છે. અને બહિર્ગોળા દિશા માટે તો અહીંથી હું આપાત કરું છું તો એ શું કરશે, તે જ દિશામાં પાછું પરાવર્તન પામશે, એટલે કે અહીંથી જ પાછું પરાવર્તન પામે છે. જો કેન્દ્ર સીમાંથી પસાર થશે તો જે પથ પર આપણે આપાત કર્યું છે તે જ પથ પરથી પાછું પરાવર્તન પામે છે. ચલો હવે ચોથું, તો અરીસાના મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી ધ્રુવ પી પર આપાત થતું કિરણ. અરીસાના મુખ્ય અક્ષ સાથે, મુખ્ય અક્ષ સાથે નિશ્ચિત કોણ બનાવી, કોણ એટલે શું થશે, ખૂણો, કોણ બનાવી ધ્રુવ પી પર આપાત થતું, એટલે હવે કિરણ અહીં આપાત થશે ધ્રુવ પી પર. તો હવે હું અહીંયા એક કિરણ આપાત કરું છું, નિશ્ચિત કોણ એટલે કે નિશ્ચિત ખૂણો છે. જેટલા ખૂણા લઈને કિરણ આપાત કર્યું છે એટલો જ ખૂણો બનાવીને પરાવર્તન પામે છે ધ્રુવ પી પાસેથી, એટલે કે અહીંથી આપાત થયું તો જેટલો ખૂણો અહીંયા બનાવ્યું છે તેટલો જ ખૂણો અહીં બનાવીને ફરી પાછું અહીંથી પાછું પરાવર્તિત થાય છે. એવી જ રીતે બહિર્ગોળા દિશા માટે લઈ લઈએ તો એમ જ છે કે જેટલો ખૂણો બનાવીને આપણે આપાત કર્યું છે તેટલું જ કોણ બનાવીને તે ફરી પાછું પરાવર્તન પામે છે. ક્યાંથી? તો ધ્રુવ પી પાસેથી. કિરણ મુખ્ય અક્ષ સાથે તેટલો જ નિશ્ચિત કોણ બનાવી પરાવર્તન પામે છે, એટલે કે આ ખૂણો અને આ ખૂણો બંનેમાં કેવા હશે, સરખા હોય છે. જેટલો નિશ્ચિત કોણ એટલે નક્કી કરીને જેટલા ખૂણે તે પરાવર્તન પામે છે તેટલું બનાવીને તે પાછું ફરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ગોલીય અરીસામાં બહિર્ગોળ અને અંતર્ગોળ બંને અરીસા માટે વિવિધ ભિન્ન ભિન્ન પ્રકારના કિરણો લઈને, કિરણો તો ઘણા બધા આપાત થાય છે, એક અરીસા ઉપર ઘણા બધા કિરણ આપાત થાય છે, પણ તેમાંથી આપણે એક અલગ અલગ કિરણ લઈને તે કઈ રીતે પરાવર્તન પામે છે તેની સમજ આજે આપણે મેળવી. થેન્ક યુ.